નમસ્કાર મિત્રો મિત્રો જો તમે ડ્રાઇવિંગ લાઇસન્સ ના કઢાવ્યું હોય અને તમે ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવવા માગતા હોય તમારી ઉંમર જે છે સત્તરથી અઢાર વર્ષ થઈ ગઈ હોય તો તમે ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવી શકો છો પરંતુ ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવવા માટે પહેલો જે સ્ટેપ છે તો એ ઓનલાઈન તમારે ફોર્મ ભરવાનું હોય છે અને ફોર્મ ભરવા માટે તમારે કોઈપણ સાયબર કાફેમાં જવું પડે છે ત્યાં બસો ત્રણસો ચારસો રૂપિયા ફી આપી અને તમે ફોર્મ ભરાવો તે પછી જ આ ડ્રાઇવિંગ લાઇસન્સની ડેટ સિલેક્ટ કરીને ડ્રાઇવિંગ લાઇસન્સની પ્રોસેસ કરી શકો છો પરંતુ ડ્રાઇવિંગ લાઇસન્સ માટે ફોર્મ ભરવા માટે તમારે ક્યાંય પણ સાયબર કાફેમાં જવાની જરૂર નથી તમારા મોબાઈલથી જ તમે પંદર વીસ મિનિટની અંદર જ આ ફોર્મ ભરી શકો છો અને એ આપણે આ વિડિયોના માધ્યમથી ડ્રાઇવિંગ લાઇસન્સનું ફોર્મ કેવી રીતે ભરવું મોબાઈલથી કેવી રીતે ભરવું એના વિશે સ્ટેપ બાય સ્ટેપ માહિતી જણાવીશ આ પ્રિન્ટ પ્રિન્ટઆઉટથી લઈને બ્લુક બુક સ્લોટ કેવી રીતે કરવું તો તમામ વિગત આપણે આ વિડીયોના માધ્યમથી જાણીશું તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરીએ તો ડ્રાઇવિંગ લાઇસન્સનું ઓનલાઈન ફોર્મ તમે તમારી પાસે જો લેપટોપ કોમ્પ્યુટર હોય તો કોમ્પ્યુટરથી પણ ભરી શકો છો અને લેપટોપ કોમ્પ્યુટર ના હોય તો મોબાઈલથી પણ તમે ફોર્મ ભરી શકો છો હું તમને મોબાઈલથી જ તમે ફોર્મ ભરાવી ભરી અને બતાવીશ સૌપ્રથમ પ્રથમ તમારા મોબાઈલની અંદર ગૂગલ બ્રાઉઝર ક્રોમ બ્રાઉઝર કોઈપણ ઓપન કરી લો ઓપન કર્યા પછી તમે અહીં લખો પરિવહન સેવા પરિવહન સેવા લખશો એટલે અહીં પહેલી જ વેબસાઇટ આવી જશે પરિવહન સેવાની એના ઉપર આપણે ક્લિક કરવાનું છે એના ઉપર ક્લિક કરશો એટલે તમારે નીચે સ્ક્રોલ કરવાનું છે અને અહીંયા ડ્રાઈવિ ડ્રાઈવર્સ અથવા તો લર્નિંગ લાઇસન્સ તો એના ઉપર આપણે ક્લિક કરવાનું છે ક્લિક કરશો એટલે અહીંયા તમારે આ પ્રમાણનો ઇન્ટરફેસ થશે અહીંયા તમારે એક વખત રાજ્ય સિલેક્ટ કરવાનું છે બરાબર રાજ્ય સિલેક્ટ કરી અને તે પછી તમારે આ ઓપ્શન આવશે તો અહીંયા તમારે ઓપ્શન આવી ગયું છે અપ્લાય ફોર લર્નિંગ લાઇસન્સ તો એના ઉપર આપણે ક્લિક કરવાનું છે અહીંયાથી તમે ઘણું બધી વસ્તુ કરી શકો છો એપ્લાય ફોર ડુપ્લિકેટ ડ્રાઇવિંગ લાઇસન્સ કરીને છે એપ્લાય ફોર આ ડ્રાઇવિંગ લાઇસન્સ એપ્લાય ફોર ડ્રાઇવિંગ રિન્યુઅલ કરવું હોય તો રિન્યુઅલ ઘણી બધી વસ્તુ તમે કરી શકો છો અને લાઇસન્સનો પ્રિન્ટ એપ્લિકેશન પ્રિન્ટ કાઢાવાની હોય ફોર્મ ભરીને તો અહીંયાથી તમે એ બધી વસ્તુ કરી શકો છો અર્નિંગ લાઇસન્સ મતલબ કે ફોર્મ ભરવા માટે તમારે અહીંયા ક્લિક કરવાનું છે અહીંયા ક્લિક કરવા કરશો એટલે તમારે અહીંયા આટલા સ્ટેપમાંથી તમારે પસાર થવાનું છે સૌ પ્રથમ જે છે ફિલ એપ્લિકેશન ડિટેલ લર્નિંગ લાઇસન્સની ત્યાર પછી અપલોડ ડોક્યુમેન્ટ તો આ પ્રમાણના સાત સ્ટેપમાંથી તમારે પસાર થવાનું છે અને એ નીચે સ્ક્રોલ કરશો એટલે તમારે અહીંયા કન્ટિન્યુ પર ક્લિક કરવાનું છે ત્યાર પછી તમારે અહીંયા ત્રણ ઓપ્શન આવશે આ તમારી પાસે કોઈ પણ લાઇસન્સ ના હોય તો પહેલું ઓપ્શન સિલેક્ટ કરવાનું આ ડ્રાઇવિંગ લાઇસન્સ તમારી પાસે હોય ને બીજું એડ કરવા માગતા હોય તો તમારે બીજું સિલેક્ટ કરવાનું અથવા તો લર્નિંગ લાઇસન્સ હોય તો ત્રીજું સિલેક્ટ કરવાનું છે પરંતુ આપણે નવેસરથી ફોર્મ ભરીએ છીએ ફ્રેશ તો આપણે પહેલું સિલેક્ટ કરીએ અને અહીંયા સબમિટ ઉપર ક્લિક કરવાનું છે પરંતુ સબમિટ ઉપર ક્લિક કર્યા પહેલાં તમારે અહીંયા આરટીઓ તમારે સિલેક્ટ કરવાની છે તમે જે તે તાલુકામાં રહેતા હોય એ તાલુકાની આરટીઓ જિલ્લાની આરટીઓ સિલેક્ટ કરવાની છે તમે કોઈપણ જગ્યાએથી મતલબ ગુજરાતના કોઈ પણ આરટીઓ થી ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવી શકો છો સપોઝ કે તમે ગીર સોમનાથના હોય ને અમદાવાદ તમારે કઢાવવું હોય તો ત્યાંથી પણ કઢાવી શકો છો પરંતુ સિલેક્ટ તમે જ્યાંથી કરશો અહીંયા ત્યાં જ તમારે આ એક્ઝામ દેવાની રહેશે તો હું અહીંયા ગીર સોમનાથ સિલેક્ટ કરી લઉં છું અને ત્યાર પછી તમારે અહીંયા આ પ્રમાણના ગીર સોમનાથમાં આઈટીઆઈ જે છે સરકાર માન્ય આઈટીઆઈ તો એમાંથી કોઈ પણ નજદીક તમારી આઈટીઆઈ હોય પડતી હોય કે જ્યાં તમે પરીક્ષા દેવામાં આ કોમ્પ્યુટર ટેસ્ટ દેવામાં નજીક પડતું હોય તો એ આઈટી તમારે અહીંથી સિલેક્ટ કરવાની છે તો હું અહીંથી કોઈ પણ એક પહેલી આઈટીઆઈ જે છે એ સિલેક્ટ કરી લઉં છું સિલેક્ટ કર્યા પછી તમારે અહીંયા સબમિટ ઉપર ક્લિક કરવાનું છે સબમિટ ઉપર ક્લિક કરશો એટલે અહીં તમારે મોબાઈલ નંબર અને અહીંયા કેપ્ચા કોડ જે પ્રમાણે છે તે કોડ ટાઈપ કરી અને અહીંયા જનરેટ ઓટીપી ઉપર ક્લિક કરવાનું છે કેપ્ચા ત્યાર પછી તમારે અહીંયા ઓટીપી નંબર ટાઈપ કરવાનો છે સ અંકનો તમારા મોબાઈલમાં આવ્યો હશે અહીંયા જે કેપ્ચા કોડ છે ફરી એક વખત તમારે ટાઈપ કરવાના છે અને સબમિટ ઓટીપી ઉપર ક્લિક કરવાનું છે ત્યાર પછી કંઈક આ પ્રમાણે ઇન્ટરફેસ થશે સૌ પ્રથમ તમારે આરટીઓ અહીંયાથી સિલેક્ટ કરી લેવાનું છે આરટીઓ ઓફિસ સિલેક્ટ કરીને પિનકોડ નંબરની કોઈ જરૂરિયાત નથી અહીંયા તમારે નેમ ઓફ એપ્લિકેન્ટ મતલબ કે જેનું ફોર્મ ભરવાનું છે એના નામ લખવાનું છે ફર્સ્ટ નેમમાં મતલબ સરનેમ તમારી ત્યાર પછી તમારું નામ તમારા ફાધરનું નામ બરાબર પરંતુ નામ તમારે શોટ લખવાનું છે એ પણ તમારે લિવિંગ શર્ટ અથવા તો આધાર કાર્ડમાં જે પ્રમાણે નામ હોય એ પ્રમાણે તમારે સ્પેલિંગ મિસ્ટેક કર્યા વગર લખવાનું છે તો અહીંયા તો આ પ્રમાણે મેં નામ લખેલું છે અહીંયા સૌપ્રથમ જે છે આ પ્રમાણે તમે જોઈ શકો છો ત્યાર પછી તમારે અહીંયા આ રિલેશન કરીને છે તો એનામાંથી તમારે ફાધર મધર હસબેન્ડ અથવા તો કેર કરવાવાળા ગાર્ડિયન કોઈ પણ એક વસ્તુ સિલેક્ટ કરવાની છે તો હું અહીંયા ફાધર સિલેક્ટ કરી અને એનું તમારે પૂરું નામ લખવાનું છે હવે તમારું ડ્રાઇવિંગ લાઇસન્સમાં કેવી રીતે નામ આવશે તો એ તમે અહીં જોઈ શકો છો આ પ્રમાણે તમારું નામ શોર્ટમાં આવશે શોર્ટમાં નામ હશે તો ચાલશે પરંતુ લિવિંગ શ્યોરિટી પ્રમાણે તમારે નામ ટાઈપ કરવાનું છે અહીંયા મેલ ફિમેલ જે પણ હોય એ તમારે લખવાનું છે ડેટ ઓફ બર્થ તમારે અહીંયા ટાઇપ કરવાની છે ડેટ ઓફ બર્થ આ પ્રમાણે તમારે લખવાની છે આ પ્રમાણે લખશો એટલે અહીંયા એજ જે છે ઉમર તમારી ઓટોમેટિક આવી જશે ત્યાર પછી તમારે અહીંયા ક્યાં તમારો જન્મ થયો તો તમારું જ્યાં પણ જન્મ થયો એ સ્થળનું તમારે નામ લખવાનું છે કન્ટ્રી બર્થ જે છે એ ઓટોમેટિક આવી જશે તમે ક્વોલિફિકેશનમાં શું છે તો મતલબ કે કમસે કમ આઠ પાસ આમાં માગેલું છે બરાબર તો આઠ પાસ હોય તો આઠ પાસ બાકી તમે જે પણ ક્વૉલિફિકેશન હોય એ ટાઈપ કરવાનો છે બ્લડ ગ્રુપ જે છે એ કોઈ પણ તમે અંધાથી લખી શકો છો તમને ખ્યાલ ના હોય તો ખ્યાલ હોય તો તમે જે પણ હોય એ તમે લખવાનો છે કમ્પલસરી નથી પરંતુ કમ્પલસરી જે છે આમાં શું છે મિત્રો કે હું તમને જણાવી દઉં કે જે આ ફૂદડી જે છે રેડ કલરની એ વસ્તુ તમારે ચોક્કસ ભરવાની છે બાકી તમારે ના ભરો તો ચાલે બરાબર આઇડેન્ટિટી માર્કને એવું બધી કંઈ ભરવાની કોઈ જરૂરિયાત નથી ત્યારબાદ તમારું સ્ટેટ ડિસ્ટ્રિક્ટ અને તહેસીલ મતલબ કે તાલુકો જે પણ હોય તે અને તે પછી તમારે અહીંયા તમારું ગામ સિલેક્ટ કરવાનું છે અથવા તો સિટી હોય તો સિટી સિલેક્ટ કરવાનું છે એ પછી તમારે અહીંયા હાઉસિંગ જે છે એ તમારે લખવાનું છે તમારો મતલબ કે એડ્રેસ એડ્રેસમાં તમારે આધાર કાર્ડ પ્રમાણે જે પ્રમાણે હોય તે લખી શકો છો પરંતુ આ બે ખાનામાં કંઈ ના ભરો લોકલ લેન્ડમાર્ક કરીને છે તો એ લખી તો પણ ચાલે બરાબર કોઈ જરૂરિયાત નથી પિનકોડ નંબર કમ્પલસરી છે તો અહીંયા આપણે પિનકોડ નંબર લખ્યા પછી તમે જ્યાં રહો છો તો એ કેટલા વર્ષથી તમે રહો છો બરાબર તો એ તમારે લખવાનું છે જેટલા વર્ષથી રહેતા હોય એ પ્રમાણે પર તમે દસ પંદર વીસ કે પચાસ વર્ષ લખો પરંતુ કોઈ માયને નથી રાખતું તો આ તમારો જે છે એ પ્રેઝન્ટ એડ્રેસ હતો હવે પરમિનન્ટ એડ્રેસ તમે જો ઈ સેમ એડ્રેસ તમારો હોય તો તમારા અહીંયા સેમ પ્રેઝન્ટ એડ્રેસ જે છે પરમિનન્ટ એડ્રેસ અને સેમ પ્રેઝન્ટ એડ્રેસ મતલબ કે હાલમાં ત્યાં જ રહીએ છીએ તો તમારા અહીંયા આપણે રાઈટ ક્લિક કરી દઈશું એટલે ઉપર જે પ્રમાણે એડ્રેસ છે સેમ એ જ પ્રમાણે એડ્રેસ તમારો અહીંયા આવી જશે તમારે કશું કરવાની જરૂરિયાત નહીં રહે આટલું કર્યા પછી તમારે અહીંયાથી નીચે સ્ક્રોલ કરવાનું છે અને ત્યાર પછી તમારે અહીંયા ડ્રાઇવિંગ સ્કૂલમાં જો તમે લાઇસન્સ મેળ અભ્યાસ કર્યો હોય તો જ તમારે અહીંયા રાઇટ ક્લિક કરવાનું છે બાકી કોઈ કરવાનું જરૂરિયાત નથી પરંતુ સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ વન કરીને છે તો એ તમારે ભરવાનું છે પરંતુ એના પહેલાંની તમને માહિતી આપી દો કે તમારા એક્સિડન્ટ કેસમાં તમે અંગદાન આપવા માગો છો તો જ તમારે અહીંયા યશ કરવાનું છે બાકી તમારે નો કરી દેવાનું છે તો આપણે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ છે એના ઉપર ક્લિક કરવાનું છે આપણે અહીંયા પરંતુ એના પહેલાં તમારે અહીંયા વહીકલ સિલેક્ટ કરવાનું છે કે ભાઈ તમારે શેનું લાયસન્સ કઢાવવાનું છે તો અહીંયા આપણે ઝીરો કરીને છે તો એના ઉપર આપણે ક્લિક કરીશું એટલે તમારે અહીંયા મોટર સાયકલ વિથાઉટ ગેયર મતલબ કે એક્ટિવા અને સ્કૂટીને એવું તમારે લાઇસન્સ કઢાવવાનું હોય તો પહેલું ઓપ્શન છે મોટર સાયકલ વિથ ગેર કરીને છે તો એ મોટર સાયકલ ગેરવાળા કોઈ પણ હોય તો એ તમારે બીજું સિલેક્ટ કરવાનું છે અને લાઇટ મોટર વ્હીકલ મતલબ કે એલ એ તો એ તમારે ફોર વ્હીલનું કઢાવવાનું હોય તો તમારે એ ત્રીજું સિલેક્ટ કરવાનું છે પરંતુ બીજી એક વસ્તુ તમને કહી દઉં કે જો તમારે મોટર સાયકલનું તમે વિથ ગિયર કરીને છે એ સિલેક્ટ કરશો તો તમારે એમાં આ મોટર સાયકલ વિથાઉટ ગિયરવાળું ઉપર તમે ચલાવી શકો છો માન્ય ગણાશે એટલે તમારે બંને અલગ અલગ કઢાવવાની જરૂરિયાત નથી જો ગિયરવાળી મોટરસાઇકલ તમને આવડતી હોય તો તમારે અહીંયા સેકન્ડ નંબરનું ઓપ્શન સિલેક્ટ કરવાનું છે તો હું અહીંયા સેકન્ડ નંબરનું ઓપ્શન સિલેક્ટ કરીને અહીંયા ઓકે કરી દઈશ ઓકે કરીશ અને ત્યાર પછી તમારે અહીંયા આ એરા ઉપર આપણે ક્લિક કરવાનું છે તો તમારું જે ડ્રાઇવિંગ લાઇસન્સ જે પણ સિલેક્ટ કર્યું છે એ આવી જશે એડ થઈ જશે અહીંયા નીચે જે ઓપ્શન છે તો એમાં પણ તમારું લાઇસન્સ આવી ગયું તો અહીંયા તમારે એક વખત રાઈટ ક્લિક કરી અને અહીંયા આપણે ટીક માર્ક કરી દેશું આપણે પરંતુ મિત્રો બીજી વસ્તુ તમને જણાવી દો કે અહીંયાથી તમારે બીજું એક તમે સિલેક્ટ કર્યો સપોઝ કે આ નોન ગિયરવાળું સિલેક્ટ કર્યું છે ત્યાર પછી અહીંયા આપણે રાઈટ ક્લિક કરશું આપણે આવી જશે અહીં તમે જોઈ શકો છો મોટરસાઇકલ વિધાઉટ ગિયરવાળું જે છે એ પણ આવી ગયું છે તો આ પ્રમાણે બંને તમે જેટલા પણ આવી રીતના એડ કરવા હોય એટલા તમે કરી શકો છો પરંતુ તમારે એક કરતાં વધારે ભૂલથી તમારે ડ્રાઇવિંગ લાઇસન્સ જે છે એ એડ થયા હોય તો તમે એને રિમૂવ પણ કરી શકો છો રિમૂવ કેવી રીતે કરવું સપોઝ કે મારે અહીંયા પહેલું જે વેબસાઇટ છે આ પહેલું જે છે વિધાઉટ ગિયરવાળું તો એને રિમૂવ કરવાનો છે તો અહીંયા આપણે રાઈટ ક્લિક કરવાની છે અહીંયા ઓકે કરીશું અને આ જે એરો છે તો એના ઉપર આપણે ક્લિક કરી દેશું એટલે અહીંયા બે જ રહેશે આ તમે જોઈ શકો છો બે જ રહેશે ત્યાર પછી અહીંયા લાઇટ મોટર વ્હીકલ કરીને છે તો એની મારે કોઈ જરૂરિયાત નથી ફોર વ્હીલની તો એ ઓકે કરી દઈશું અને ફરીથી એક વખત અહીંયા આપણે ક્લિક કરીશું એટલે અહીંયા એક જ અહીંયા સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ છે તો એના ઉપર આપણે ક્લિક કરવાનું છે તો અહીંયા પહેલાં યશ નો કરી દઈશું આપણે તો આપણે યશ નો કરી દઈશું આપણે અને ત્યાર પછી સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ વનમાં આપણે ક્લિક કરીશું તો આ ફિઝિકલ ફિટનેસ માટેનું આ ચાર પાંચ ક્વેશ્ચન છે અને ક્વેશ્ચન જે છે તમારે ઇંગ્લિશમાં જો કદાચ ના આવડતું હોય તો તમે અહીંયાથી ભાષા પણ તમે ચેન્જ કરી શકો છો પરંતુ એ બધું ડીપમાં પડવાની કોઈ જરૂરિયાત નથી મેં જે સિલેક્ટ કર્યા છે એ પ્રમાણે તમને કોઈ પણ જો બીમારી ના હોય મેં જે સિલેક્ટ કર્યા છે એ સેમ તમારે સિલેક્ટ કરવાના છે પહેલાંમાં તમારા નો આવશે બીજામાં તમારે યશ આવશે તે પછી બધામાં તમારે નો નો આવશે બરાબર આ એફ સુધી છે તે બધામાં નો નો આવશે બીજામાં તમારે એક ખાલી યશ લખવાનું છે અને ત્યાર પછી અહીંયા રાઈટ ક્લિક કરી અને તમારે અહીંયા સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું છે અહીં આપણે ઓકે કરી દઈશું ઓકે કરશું એટલે આ પ્રમાણે તમારે સેલ્ફ ડિક્લેરેશન ઓન ફિઝિકલ ફિટનેસ આ સક્સેસફુલી તો અહીંયા આપણે ઓકે કરી દઈશું આપણે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ ભર્યા પછી તમારે આ પ્રમાણે ફરીથી અહીંયા ફોર્મ પેજ ઉપર આવી જવાનું છે અહીંયા તમારે કેપ્ચા કોડ ટાઈપ કરવાના છે નીચે જે છે તે અને અહીંયા સબમિટ ઉપર ક્લિક કરવાનું છે ત્યાર પછી આપણે અહીંયા ઓકે કરી દઈશું આપણે ઓકે કરશું એટલે ફરીથી તમારે અહીંયા ઓકે કરવાનું છે બે ત્રણ વખત તમારે અહીંયા ઓકે કરવાનું છે તો સબમિટ કર્યા પછી કંઈક આ પ્રમાણે એન્ટરફેસ થશે તમારો એપ્લિકેશન નંબર આવી જશે અને એપ્લિકેશન નંબર આવી ગયા પછી તમારો પૂરો એડ્રેસ તમારી ડેટ ઓફ બર્થ તમામ વસ્તુ આવી જશે અહીં નીચે તમે સ્ક્રોલ કરશો એટલે તમારી આરટીઓ તમારી ક્યાં છે આજુબાજુમાં તો એ પણ તમને એનો એડ્રેસ મળી જશે આટલું કરીને તમારે પહેલાં તો એપ્લિકેશન નંબર જે તો એ કોપી કરી લેવાના છે એપ્લિકેશન નંબર કારણ કે એપ્લિકેશન નંબર થ્રુ તમે હવે પછી ક્યારે પણ તમે મતલબ કે વેબસાઇટ અડધેથી બંધ થઈ જાય તો આ એપ્લિકેશન નંબર ટાઈપ કરીને જ્યાંથી પણ અધૂરું હોય ત્યાંથી તમારે પૂરું કરવાનું રહેશે તો આ પ્રમાણે એપ્લિકેશન નંબર ટાઈપ કરી કોપી કરી લીધા અને ત્યાર પછી તમારે નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરવાનું છે નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરશો એટલે ફરીથી તમારે અહીંયા કેપ્ચા કોડ ફરી અને સબમિટ ઉપર ક્લિક કરવાનું છે તો હું અહીંયા તો ત્યાર પછી કંઈક આ પ્રમાણે ઇન્ટરફેસ થશે અને અહીંયા તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે નીચે સ્ક્રોલ કરશો એટલે તમામ પ્રોસેસ જે છે તમારે કરવાની રહેશે હજી પણ તમારે ત્રણ બે ને બે ચાર સ્ટેપ બાકી છે પહેલો સ્ટેપ પૂરો થઈ ગયો છે તો હવે પછીનો સ્ટેપ છે ડોક્યુમેન્ટ અપલોડ કરીને છે તો અહીંયા આપણે પ્રોસેસ કરીશું પ્રોસેસ કર્યા પછી તમારે અહીંયા ઇન્ટરવ્યુર એપ્લિકેશન નંબર તો અહીંયા એપ્લિકેશન નંબર તમારા જે પણ છે એ તમારે અહીંયા ટાઈપ કરવાના છે તો હું અહીંયા એપ્લિકેશન નંબર ટાઈપ કરી દઉં છું તો અહીંયાથી આપણે પ્રોસેડ ઉપર ક્લિક કરીશું આ એક વખત તમારે ફરીથી ઓકે કરી દેવાનો છે કે ભાઈ કંઈ કંઈ આ પૂરું નામ આવી જશે અહીંયાથી તમારે તો એક વખત ઓકે કરી દેવાનું છે તમારે અહીંયા ડોક્યુમેન્ટ તમારે સિલેક્ટ કરવાના છે મિત્રો અહીંયાથી તો સૌ પ્રથમ આપણે એજ પ્રૂફ કરીને ડોક્યુમેન્ટ છે તો એ એજ પ્રૂફનું ડોક્યુમેન્ટ સિલેક્ટ કરવાનું છે ત્યાર પછી તમારે પ્રૂફમાં શું આપવાનું છે તો એના માટે લિવિંગ શ્યોરટી છે એ સ્કૂલ એજ્યુકેશન સર્ટિફિકેટ છે પાસપોર્ટ છે બર્થ સર્ટિફિકેટ ઇસ્યુડ બાય મલ્ટિપલ આવી રીતના છે એફિડેવિટ વોટર આઈડી કોઈ પણ એક ડોક્યુમેન્ટ તમે અપલોડ કરી શકો છો પરંતુ લિવિંગ શ્યોરટી જો તમારા પાસે બધા પાસે હોય તો અહીં પહેલું છે લિવિંગ સર્ટિફિકેટ પહેલું ઓપ્શન તો એ તમે સિલેક્ટ કરી શકો છો એ સિલેક્ટ કરીને ત્યાર પછી તમારા અહીંયા ડોક્યુમેન્ટ નંબર જે લિવિંગ શર્ટીના નંબર હોય એ તમારે ટાઈપ કરવાના છે અને ત્યાર પછી અહીં ઇસ્યુ કઈ તારીખ છે તો એ કમ્પલસરી નથી તમારે ડેટ પર લખવાની કોઈ જરૂર નથી ઇસ્યુ ડેટ પણ અહીં નીચે તમે જોઈ શકો છો અહીંયા શૂઝ ચૂઝ ફાઇલ કરીને છે તો એમાંથી તમારે ક્લિક કરવાનું છે અને તમારા મોબાઈલની અંદર જે પણ ડોક્યુમેન્ટ છે લિવિંગ શર્ટી તો એ લિવિંગ શર્ટી તમારે અહીં અપલોડ કરવાનું છે ચૂઝ ફાઇલ કરી અને તમારે અહીંયા અપલોડ ઉપર ક્લિક કરવાનું છે પરંતુ પાંચસો કે બીથી વધારે જો તમારી ડોક્યુમેન્ટ હશે તો અપલોડ નહીં થાય એના માટે તમારે રીસાઈઝ કરવાનું રહેશે અને રીસાઈઝ કેવી રીતે કરવું એનો વિડીયો ઓલરેડી આપણે બનાવેલો છે તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક રાખેલી છે તો ત્યાંથી તમે ચેકઆઉટ કરી શકશો કે ભાઈ તમારો ફોટો ડોક્યુમેન્ટ રીસાઈઝ કેવી રીતે કરવી મતલબ કે બે પાંચ એમ બીનો હોય તો તે એ એમ બી મતલબ કે બીમાં ચારસો પાંચસો કેબીમાં કેવી રીતે કરવું તો આ રીસાઈઝ તો તમે કરી શકો છો મિત્રો એક પ્રોબ્લેમ લગભગ બધાને આવતો હોય છે કે આખું ફોર્મ આપણે ભરાઈએ અથવા તો ડોક્યુમેન્ટ જ્યારે અપલોડ કરતા હોય ત્યારે વેબસાઇટ બંધ થઈ જતી હોય છે તો તે પછી બંધ થઈ જાય તો ફરીથી આપણે ક્યાંથી ઇન્ટર થવાનું છે તો એ ઘણા બધા લોકોને ખબર નથી હોતી એટલા માટે હું તમને જણાવી દઉં મિત્રો કે અહીંયા તમે હોમ પેજ ઉપર આવી જાઓ એપ્લિકેશન લર્નિંગ લાયસન્સ એપ્લિકેશન ડ્રાઇવિંગ લાઇસન્સ અને એની ઉપર તમે એપ્લિકેશન સ્ટેટસ તમે જોઈ શકો છો અહીંયા એપ્લિકેશન સ્ટેટસ તો એ એપ્લિકેશન સ્ટેટસ ઉપર ક્લિક કરશો ત્યાં તમારે આ ડેટ ઓફ બર્થ અને જે રજીસ્ટર્ડ નંબર છે એ તમારે ટાઈપ કરવાના રહેશે તો હું અહીંયા આ કેપચાકોડ ટાઈપ કરીને સબમિટ કરવાનું રહેશે એટલે જ્યાંથી પણ તમે મતલબ ફોર્મ અધૂરું હશે ત્યાં તમારે આવી જશો તમે ડોક્યુમેન્ટ પસંદ કરો ત્યારે આ પ્રમાણે વ્યૂઝ કરીને પણ જોઈ શકો છો બાકી તમે કન્ફર્મ કરશો એટલે તમારું ડોક્યુમેન્ટ જે છે જે એઝ પ્રૂફ કરીને ડોક્યુમેન્ટ લિવિંગ શર્ટ અપલોડ કરેલો હતો તો એ કન્ફર્મ થઈ જશે તો અહીં તમે જોઈ શકો છો એઝ પ્રૂફ જે છે લિવિંગ શર્ટ એ તમારું અપલોડ થઈ ગયું છે અહીંયા સેવડ કરીને છે હવે આપણે નેક્સ્ટ ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે નેક્સ્ટ ઉપર ક્લિક કરીશું ફરી આપણે નીચે સ્ક્રોલ કરીશું ફરી એક વખત તમારે કેપ્ચર કોડ ટાઈપ કરીને સબમિટ કરવાનું છે તો હું આ પ્રમાણે આવશે અને નીચે આપણે સ્ક્રોલ કરશું તો આપણે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના જે બાકી છે તો પ્રોસેડ ઉપર ક્લિક કરીશું અને એજ પ્રૂફ હવે એડ્રેસ પ્રૂફ તમારે અપલોડ કરવાનું રહેશે તો આપણે ફરીથી વખત નીચે સ્ક્રોલ કરીશું અને અહીંયા આપણે ઓકે કરી દઈશું એક વખત ઓકે કર્યા બાદ તમારે નીચે તમે જોઈ શકશો કે તમારે ડોક્યુમેન્ટ અહીં અપલોડ કરવાનો ઓપ્શન આવશે એડ્રેસ પ્રૂફ એઝ પ્રૂફ જે છે તો એ અપલોડ થઈ ગયું છે હવે બાકી છે એડ એડ્રેસ પ્રૂફ મતલબ પ્રેઝન્ટ જ્યાં રહેતા હોય એ એડ્રેસ પ્રૂફ તમારે અપલોડ કરવાનું છે અહીંયા પ્રૂફમાં તમારે સિલેક્ટ કરવાનું છે તો એડ્રેસ પ્રૂફ તમે આધાર કાર્ડ વિથ ડેટ ઓફ બર્થ બર્થવાળું તમે આપી શકો છો લર્નિંગ લાઇસન્સ આપી શકો છો રેન્ટ ડેટ કરીને છે તો એ આપી શકો છો તો એડ્રેસ પ્રૂફ તમે કોઈપણ વોટર આઈડી છે તો એ આપી શકો છો તો વોટર આઈડી બધા પાસે હોય તો એ વોટર આઈડી સિલેક્ટ કરી શકો છો તમે તો વોટર આઈડી સિલેક્ટ કરશો ત્યાર પછી તમારે અહીંયા નીચે સ્ક્રોલ કરવાનો છે અને ચૂઝ ફાઇલ અહીંયા તમારે ડોક્યુમેન્ટ નંબર તમારે લખવા જરૂરી છે બરાબર આમાં ફૂદડી નથી એટલે લખવો નહીં તો ચાલે પરંતુ જે ફૂદડીવાળું જે છે તે તમારે લખવું કમ્પલસરી છે તો હું અહીંયા લખતો નથી પરંતુ અહીંયા ચૂઝ ફાઇલ કરીશ ચૂંટણી કાર્ડ જે છે એ અપલોડ કરી દેશું ખુશ કરીને અહીંયા અપલોડ ઉપર ક્લિક કરીશું એટલે થોડી જ વારની અંદર તમારું જે ડોક્યુમેન્ટ છે એ અપલોડ થઈ જશે અહીં નીચે આપણે સ્ક્રોલ કરીશું તો અહીંયા વ્યૂ પણ તમે કરી શકો છો અને અહીંયા કન્ફર્મ કરી શકો છો તો આપણે અહીંયા કન્ફર્મ કરીશું કન્ફર્મ કરશો એટલે ફરી એક વખત તમે નીચે સ્ક્રોલ કરશો એટલે તમારું એડ્રેસ પ્રોફ પુરાવો એ બંને અહીંયા સબમિટ થઈ જશે સેવ થઈ જશે ફરી એક વખત તમારે અહીંયા નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે નેક્સ્ટ ઉપર ક્લિક કરી અહીં ઇન્ટર કેપ્ચા કોડ કરીને સબમિટ ઉપર ક્લિક કરીશું એ સ્ટેપ કમ્પ્લીટ થઈ છે તમે અહીંયા જોઈ શકો છો અને ત્રીજો સ્ટેપ છે અપલોડ ફોટો એન્ડ સિગ્નેચર તમારો ફોટો અને સહી જે છે અપલોડ કરવાનો છે અહીંયા પ્રોસેડ ઉપર ક્લિક કરીશું આપણે પ્રોસે તો સૌ પ્રથમ અહીંયા તમારે બ્રાઉઝર ઉપર ક્લિક કરવાનો છે ફોટો અપલોડ કરવા માટે અને આપણે કોઈ પણ એક ફોટો આપણે અહીંયાથી સિલેક્ટ કરી લેશું પરંતુ આપણે વીસ કેબીથી વધારે તમે ફોટો અહીંયા અપલોડ નહીં કરી શકો તો વીસ કેબી મિનિમમ તમારો વીસ કેબી હોવો જોઈએ એનાથી વધારે ના હોવો જોઈએ તો આપણે રિસાઇઝ એક વખત કરી લેશું જઈ અને ફોટો રિસાઇઝ લખશો તો અહીંયા અહીંયા રિડ્યુસ ઇમેજ કરીને છે તો એના ઉપર આપણે ક્લિક કરીશું એના ઉપર ક્લિક કરીશું એટલે અહીંયાથી તમારે ફોટો જે પણ ઓસી સાઇઝ કરવાની હોય તો એ તમે સિલેક્ટ કરી લો અને એ પછી તમારે અહીંયા નીચે જે છે જે પણ અહીંયા તમારા સિત્તેરની જગ્યાએ સાઈઠ કરી દો તો તે પછી તમારે અહીંયા રિસાઇઝ ઇમેજ કરીને એના ઉપર ક્લિક કરીશો કરશો એટલે તમારી ફોટો જે છે એ બી પચીસ કેબીનો હતો તો ઓગણીસ કેબીનો થઈ ગયો છે એને ડાઉનલોડ કરી લેશું આપણે અને એને ફોટાને આપણે અપલોડ કરી દઈશું ફોટો પછી તમારા અહીંયા નીચે જે છે સિગ્નેચર અપલોડ કરવાની છે ત્યાર પછી અહીંયા અપલોડ એન્ડ વ્યૂ ફાઇલ ઉપર ક્લિક કરીશું આપણે તમે જોઈ શકો છો અહીંયા ફોટો અને સિગ્નેચર બંને અપલોડ થઈ ગયા છે હવે આપણે નીચે અહીંયા સેવ એન્ડ ફોટો સિગ્નેચર ઇમેજ ફાઇલ કરીને છે તો એના ઉપર આપણે ક્લિક કરીશું એના ઉપર ક્લિક કરીશું એટલે આ પ્રમાણે અહીંયા નીચે સ્ક્રોલ કરશું અને અહીંયા તમે જોઈ શકો છો સક્સેસફુલ થઈ ગયું છે હવે આપણે અહીંયા નેક્સ્ટ ઉપર ક્લિક કરીશું ફરી વખત આપણે કેપચા કોડ ટાઈપ કરી અને આપણે અહીંયા સબમિટ ઉપર ક્લિક કરવાનું છે તો તમે જોઈ શકો છો અહીંયા ત્રણ સ્ટેપ પૂરા થઈ ગયા છે હવે આપણે બુક સ્લોટ કરવાનું છે કે જે દિવસે આપણે કોમ્પ્યુટર ટેસ્ટ દેવા માટે ફ્રી હોય તો એ તારીખ આપણે સિલેક્ટ કરવાની છે તો આપણે અહીંયા પ્રોસેડ ઉપર ક્લિક કરીશું પ્રોસેડ ઉપર ક્લિક કરીશું એટલે અહીંયા તમે પ્રોસેડ ટુ બુક એના ઉપર આપણે ક્લિક કરીશું નીચે આપણે સ્ક્રોલ કરીશું ત્યાર પછી હવે આપણે આ જુલાઈ મહિનો છે જુલાઈ મહિનામાં જે જે ગ્રીન ગ્રીન છે તો તે તેમાં તમે કોઈ પણ એક સિલેક્ટ કરી શકો છો આજે બીજા બધા જે છે રજાના દિવસો છે રેડ હોય તો ના હોય તો આપણે અહીંયા ઓગણીસ તારીખ છે સિલેક્ટ કરીએ અને આપણે અહીંયા કયા ટાઈમે આપણે પહોંચી શકશું તે કોઈ પણ એક ટાઈમ જે છે અહીંથી સિલેક્ટ કરવાનો છે અને ત્યાર પછી તમારે અહીં બુક સ્લોટ ઉપર ક્લિક કરવાનું છે તમારા મોબાઈલમાં એક ઓટીપી નંબર ગયો હશે અને એ ઓટીપી નંબર અહીંયા સિક્યુરિટી કોડ ટાઈપ કરવાનો છે અને કન્ફર્મ ટુ બુક સ્લોટ એના ઉપર આપણે ક્લિક કરવાનું છે એના ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમારો બોક્સલોડ જે છે એ થઈ જશે આ પ્રિન્ટ જે છે તમારે અહીંયા પ્રિન્ટ આઉટ કરી લેવાની છે મિત્રો કારણ કે પ્રિન્ટ આ પ્રિન્ટ નહીં કરો તો તમે પ્રિન્ટ ત્યાં માગશે બરાબર તો એપ્લિકેશન નંબરના તમામ વસ્તુ આવી જશે અને આની સાથે તમામ ડોક્યુમેન્ટ તમારે લઈ જવાના છે જેવા કે તમે જે પણ અપલોડ કરેલા હોય લિવિંગ શોર્ટી છે આધાર કાર્ડ છે તે તમામ ડોક્યુમેન્ટ લઈ જવાના છે અને આ ફી ભર્યાની પોઈન્ટ્સ એ પણ તમારે સાથે લઈ જવાની છે બરાબર તો તમામ ડોક્યુમેન્ટ જે છે એક પણ ડોક્યુમેન્ટ તમારે ભૂલવાનું નથી તો આ પ્રમાણે તમારે અહીંયા આ પ્રિન્ટ આઉટ અહીંથી અહીં કરી લેવાની છે પ્રિન્ટ આઉટ કર્યા પછી તમે અહીંયા નેક્સ્ટ ઉપર ક્લિક કરશો અહીંયા આ સ્ટેપ જ છે બરાબર નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારું આ પેમેન્ટ જે છે ફી ભરવા માટે તો એ આવી જશે ઓપ્શન લાસ્ટનું અને અહીંયા ફી ફરીથી તમારે અહીંયા કોડ ટાઈપ કરીને અહીંયા સબમિટ કરવાનું છે તો તમારા ચાર સ્ટેપ પૂરા થઈ ગયા છે અને હવે લાસ્ટ સ્ટેપ છે અહીંયા તમે જોઈ શકો છો પેમેન્ટ ફી પેમેન્ટ છે એ બાકી છે પેન્ડિંગ બાકી બતાવે છે તો અહીંયા તમે જોઈ શકો છો આ પ્રોસેડ ઉપર ક્લિક કરીશું આપણે અહીંયા પાંચમા નંબર ઉપર ક્લિક કરી અને પ્રોસેડ ઉપર ક્લિક કરીશું ત્યાર પછી તમે એ નીચે સ્ક્રોલ કરશો એટલે આ પ્રમાણે અહીંયા તમારે નવસો રૂપિયા ટોટલ ફી ભરવાની છે ફી કઈ કઈ કેટલી કેટલી ભરવાની છે તો એ ડિટેલ તમે જાણવા માગતા હોય તો અહીંયા આપેલી છે નવસો રૂપિયા ભરવાની છે અહીંયા તમારે એસબીઆઈ સિલેક્ટ કરવાનું છે એસબીઆઈ સિલેક્ટ કરીને તમારે અહીંયા કેપ્ચા કોડ જે ઉપરના છે તો એ તમારે અહીંયા નીચે ટાઈપ કરવાના છે નીચે નીચે ટાઇપ કરી કોડ ટાઈપ કરી અને અહીંયા પે નાવ ઉપર ક્લિક કરવાનું છે તો ત્યાર પછી તમારે અહીંયા અહીંયા એગ્રી કરી અને અહીંયા પ્રોસેડ ટુ ફોર પેમેન્ટ એના ઉપર આપણે ક્લિક કરવાનું છે તે પછી તમે અહીંયા કયા માધ્યમથી તમે પૈસા કપાવવા માગો છો કાર્ડથી કપાવવા માગતા હોય તો અહીંયા પહેલું ઓપ્શન આવી જશે કાર્ડ નંબર નાખવાના ત્યાર પછી તમારા કાર્ડ ઉપર જે નામ હોય તો એ નાખવાનું મંથ યર અને પાછળના ત્રણ અંકના સીવીવી કોડ આ બધી ટાઈપ કરીને પેન આ ઉપર ક્લિક કરશો તમારા મોબાઈલમાં ઓટીપી નંબર આવશે ઓટીપી નંબર આમાં ટાઈપ કરશો એટલે પૈસા કપાઈ જશે ઇન્ટરનેટ બેન્કિંગ યુઝ કરતા હોય તો અથવા તો યુપીઆઈ મતલબ કે ફોનપે ગૂગલ પે પેટીએમ મોસ્ટ ઓફલી બધા યુઝ કરતા હોય તો યુપીઆઈના માધ્યમથી તમે પૈસા કપાવી શકો છો થી કોઈ પણ માધ્યમથી પૈસા કપાવી શકો છો સપોઝ કે તમારે યુપીઆઈથી કપાવ હોય તો અહીંયા એના ઉપર આપણે ક્લિક કરીશું એના ઉપર ક્લિક કરીશું એટલે તમારે અહીંયા યુપીઆઈ આઈડી ટાઈપ કરવાની છે ફોન પર યુઝ કરતા હોય તો યુપીઆઈ આઈડી જે છે તો ત્યાં એમાં હોય છે અને યુપીઆઈ ક્યુ કોડ પણ તમે અહીંયા આના ઉપર કરો તો ક્યુ કોડ જે છે એ સ્કેન કરવાનો હોય છે તો એ તમામ માધ્યમથી તમે કોઈ પણ એક માધ્યમથી આમાં પેમેન્ટ ડિડક્ટ કરી શકો છો કર્યા પછી તમારે ફી ભર્યાની પોઈન્ટ્સની પ્રિન્ટ આમાં નીકળી જશે અને ત્યાર પછી બુક સ્લોટ જે પ્રિન્ટ છે તો એ બે પ્રિન્ટ તમારે લઈ જવાની છે અને તે પછી તમારે જે પણ ઓરિજિનલ ડોક્યુમેન્ટ અપલોડ કરેલા છે તો એ ડોક્યુમેન્ટ તમારે લઈ જવાના છે આ પ્રમાણે તમે આખું ટોટલ ફોર્મ ભરી શકો છો મિત્રો અને આમાં એક પણ મિસ્ટેક આમાં કંઈ પણ કરા વગર તમારે નામની અંદર મિસ્ટેક કર્યા વગર ફોર્મ ભરવાનું છે બીજી વસ્તુ એક તમને ખાસ જણાવી દઉં કે તો તમારે કોમ્પ્યુટર ટેસ્ટ આપવાની હોય તો આ કોમ્પ્યુટર ટેસ્ટ આપવા માટેના જે વિડીયો મેં એક ઓલરેડી બસો કરતાં પણ વધારે પ્રશ્નોનો બનાવેલો છે તે વિડીયો આ વિડીયોના એન્ડમાં તમને મળી જશે તો એ વિડીયો તમે ચેકઆઉટ કરી શકો છો તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક જરૂરથી કરી લેજો શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો